બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તરફ વધારે પૈસા અપાવીશ આ રીતે વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળત્યા માણસો હતા એમની સાથે દેશ દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે સુરતના અમરોલી વિસ્તારની અંદર ચોંકાવનારી ઘટના સામે આવી છે કે માનવ તસ્કરી કરી અને જે કિશોરીઓને દેહ વ્યાપારની અંદર ધકેલવાનું આખું જે રેકેટ હતું તે ચાલતું હતું પણ જે રીતે સુરતની અમરોલી વિસ્તારની અંદર ચૌદ વર્ષની જે કિશોરી ગુમ થઈ હતી અને તેની તપાસ જે અમરોલી પોલીસ દ્વારા જે કરવામાં આવી તેની અંદર આખું રેકેટ છે તે બહાર આવ્યું છે ચૌદ વર્ષની જે કિશોરી હતી તે ગુમ થઈ હતી અને માતા પિતા તરફથી અમરોલી પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે પોલીસ દ્વારા તો પહેલાં પ્રથમ દ્રષ્ટિએ જે અપહરણની જે ફરિયાદ નોંધાઈ હતી કારણ કે ચૌદ વર્ષની જે કિશોરી હતી તે તપાસ કરી હતી અને એક જ મોબાઈલ નંબર જે મળી આવ્યો હતો કારણ કે જે કિશોરીએ ને એક મહિલાએ પોતે બ્યુટી પાર્લરમાં કામ કરવાનું કહી અને તેને લઈ જવામાં આવી હતી અને જે રાજસ્થાન ખાતે તેને લઈ જઈ અર્ધનગ્ન કરી કિશોરીના જે વિડીયો બનાવી અલગ અલગ કસ્ટમરોને મોકલી અને તેની સાથે દેહ વેપાર છે તે કરવામાં આવતો હોવાનું જે વિગત સામે આવી હતી તેના આધારે અમરોલી પોલીસે પ્રથમ એક મહિલાની જે ધરપકડ કરી હતી અને તે મહિલા છે પોતે બીજા ધર્મની હતી પણ અલગ અલગ જે નામ હતું તે નામ જે અલગ ધારણ હિન્દુ ધારણ નામ કર્યું હતું અને ત્યારબાદ તેના આધારે બીજા એક મહિલા સહિત એટલે ટોટલ છ લોકોની અમરેલી પોલીસે હાલમાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે જો અમરોલી પોલીસ દ્વારા જો તપાસ કરવામાં આવે તો અને અનેક કિસ્સાઓ સામે આવી શકે છે કારણ કે અલગ અલગ વિસ્તારોની અંદરથી કિશોરીઓને ફોસલાવી નોકરી આપવાની લાલચ આપી અને તેમને દેહ વેપાર કરવાના ધંધામાં ધકેલી દેવા હોવાના જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે અમરોલી પોલીસ દ્વારા જે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ રેકેટનો જે છેડો છે અલગ અલગ શહેરો અને રાજ્યો સુધી પહોંચી શકે છે કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર ટીવી નાઇન